क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना। मॉर्निंग आजना स्टॉक ने सौप्रथम शुरुआत करवा मांगीश तो FMCG थीम थी शुरुआत करवा मांगीश। FMCG में आज खास एक्शन जोवा मळी शके एनु कारण ए छे के रिफाइंड एडिबल ऑइल पर अहींया थी ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી છે, જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એમાં 20% વધારો કરવામાં આવ્યો છે। જે રો એડિબલ ઓઇલ હોય એના ઇમ્પોર્ટ ડ્યુટી જે 5.5% હતી જે વધારીને 27.5% કરી દેવામાં આવી છે, અને જે રિફાઇન્ડ એડિબલ ઓઇલ પર જે ઇમ્પોર્ટ ડ્યુટી 13.75% હતી તેને વધારીને 35.75% અહીંયાથી કરવામાં આવી છે। એટલે કે રો એડિબલ ઓઇલ અને રિફાઇન્ડ એડિબલ ઓઇલ એ બંને ઉપર અહીંયાથી ઇમ્પોર્ટ ડ્યુટી વધારો કરવામાં આવી છે, જે 14 સપ્ટેમ્બરથી લાગુ પડશે। અને ખાસ કરીને આ જે સમાચાર છે, એટલે કે મેરિકો છે, પતંજલિ ફૂડ છે, કે પછી આપણે અદાણી વિલમાર છે, કે દરેક સ્ટોક છે કે જેમાં જે આપણને એક્શન જોવા મળી શકે છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો દીક્ષણ ટેકનોલોજી। તો દીક્ષણ ટેકનોલોજી જે સબસિડિયરી કંપની હતી કે જે પેજેટ ઇલેક્ટ્રોનિક, તેમણે એસુસ સાથે અહીંયાથી કરાર કર્યા છે, અને સ્પેસિફિક જે IT પ્રોડક્ટ્સ હોય નોટબુક્સના ડેવલપમેન્ટ માટેના અહીંયાથી એક કરાર કરવામાં આવ્યા છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો જિંડાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, કે જિંડાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને જિંડાલ રિન્યુએબલ પાવર લિમિટેડ આ બંને વચ્ચે કરાર થયા છે હાઇડ્રોજન માટેના, અને જે એંગુલ પ્લાન્ટ છે ત્યાંથી આપણને ગ્રીન હાઇડ્રોજન માટે ઉત્પાદન થતું જોવા મળશે। જે બાજુ વાત કરવા માંગીશ તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રી, એમાં પણ એમના સબસિડિયરી કંપનીના સમાચાર છે કે એમની જે એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ, એમાં તેઓ ₹100 કરોડ અહીંયાથી રોકાણ કરવા જઈ રહ્યા છે, એટલે આ પણ તમારી નજર પર રાખશો। સાથે સાથે થર્મેક્સ, કે એમની જે સબસિડિયરી કંપની છે TBWES, એટલે કે થર્મેક્સ બેડકોક એન્ડ વિલકોક્સ એનર્જી સોલ્યુશન, એમની સબસિડિયરી કંપની છે, કે એમાં તેઓ કુલ ઓર્ડર મળ્યો છે કંપનીને 516 કરોડ રૂપિયાનો, અને સ્પેસિફિક જે 550 TPHના જે CFBCના સપ્લાય માટેના સ્પેસિફિક કંપનીને ઓર્ડર મળ્યો છે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વેદાંતા, તો મૂડીઝ દ્વારા અહીંયાથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યું છે, કે જે વેદાંતા જે રિસોર્સિસ માટે જે CFR જે CAA1 રેટિંગ અહીંયાથી આપવામાં આવ્યા છે, અને આઉટલુક જે નેગેટિવ હતું એ સુધારીને અહીંયાથી સ્ટેબલ કરવામાં આવ્યું છે, એટલે કે કંપની માટે એક સારા એવા સમાચાર છે વેદાંતા માટે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એવિએશન સ્ટોક, એમાં પણ આજે આપણને સારું એવું બઝિંગ જોવા મળી શકે છે, કારણ કે એમના જે આંકડા આવ્યા છે ઓગસ્ટ મહિનાના, તો ઓગસ્ટમાં એમને જે સ્થાનિક પેસેન્જર ટ્રાફિકની વાત કરીશ તો 5.7% વધ્યો છે, જ્યારે આજે અપડેટ જે આંકડા છે DGCA દ્વારા રજૂ કરવામાં આવે છે, અને જે સ્થાનિક ટ્રાફિક છે એ 5.7% વધીને 1.31 કરોડ આપણને યરલી બેઝિસ ઇયર ઓન ઇયર આપણને જોવા મળે છે। એમાં સ્પેસિફિક જો કંપની વાઇઝ કહું તો ઇન્ડિગોનો જે માર્કેટ શેર છે ડોમેસ્ટિક માર્કેટમાં 62% હતો, જે વધીને 62.4% થયો છે, જ્યારે એર ઇન્ડિયાનો માર્કેટ શેર ડોમેસ્ટિક માર્કેટમાં અહીંયાથી વધીને 14.7% જોવા મળ્યો છે। પરંતુ સ્પાઇસજેટ, કે જેમાં આપણને થોડીક નિરાશા જોવા મળી છે, એ જે 3.1% હતો માર્કેટ શેર, જે ઘટીને આપણને 2.3% ઉપર આવી પહોંચ્યો છે। એટલે કે દરેક એવિએશન કંપની છે કે જેમાં આપણને એક્શન જોવા મળશે। સાથે સાથે સ્પાઇસજેટમાં બીજા એક એ પણ સમાચાર છે કે એમની જે સ્પાઇસ હેલ્થકેર છે એવો તેઓ અહીંયાથી હિસ્સો વધારવા જઈ રહ્યા છે સ્પાઇસજેટમાં, અને એના માટે SEBI તરફથી મંજૂરી પણ મળી ગઈ છે, અને વોરંટ કન્વર્ઝનને જે કારણે ધીમે ધીમે અહીંયાથી કંપની હિસ્સો વધારતી જોવા મળશે। અને અત્યારે જે સ્પાઇસ હેલ્થકેર છે એમને જો કંપનીમાં હિસ્સો 4.36% હતો, તેઓ વધારીને અહીંયાથી 18.10% અહીંયાથી કરતા જોવા મળશે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો GMR એરપોર્ટના જે નંબર આવ્યા છે, એમનો જે પેસેન્જર ટ્રાફિક 9% ગ્રોથ કર્યો છે, જ્યારે એમના ઘરેલું પેસેન્જર ટ્રાફિકમાં એમને 7.4% વધારો થયો છે, અને જે આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલની વાત કરવા માંગીશ તેમાં આપણને ઓલમોસ્ટ 12.9% વધારો બતાવે છે, અને એરક્રાફ્ટ મૂવમેન્ટ જે હોય છે એમાં 8% ગ્રોથ બતાવે, એટલે કે ઓવરઓલ કંપની અહીંયા ઓગસ્ટ મહિનામાં સારું ઇમ્પ્રુવમેન્ટ બતાવી રહ્યા છે। નેક્સ્ટ અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો સંદૂર મેંગેનીઝમાં સમાચાર એવા છે કે એમની જે બોર્ડ બેઠકનું આજે આયોજન છે સ્પેસિફિક ફંડ રેઇઝિંગ માટે, એટલે એમાં પણ આપણે એક નજર રાખીશું, અને આજે શું ખાસ ઇવેન્ટ છે એની ઉપર આપણે નજર કરી લઈએ। તો સૌથી પહેલાં તો સૌ હું વાત કરવા માંગીશ તો એક તો નિફ્ટી મિડકેપ સિલેક્ટની એક એક્સપાયરી છે કે જેની ઉપર તમારું નજર હોવી જરૂરી છે। બીજું કે વાત કરવા માંગીશ તો એક તો ક્રોસ ટોલિન્સ ટાયર્સ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, આ ત્રણેનું આજે લિસ્ટિંગ થવાનું છે, અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આપણે વીકેન્ડમાં જોઈ કે એલોટમેન્ટ આવ્યા બાદ જે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે કે લિસ્ટિંગનું, તો સ્વાભાવિક છે કે આજે આપણને અહીંયા સારું બમ્પર લિસ્ટિંગ થતું જોવા મળી શકે છે, એટલે એની ઉપર આપણે ખાસ નજર હોવી જોઈએ। બીજું વાત કરવા માંગીશ તો એક આર્કેટ ડેવલપર્સ અને બીજું નોર્થન આર્ક કેપિટલ, આ બંનેનો આજથી સબસ્ક્રિપ્શન માટે IPO ઓપન થવા જઈ રહ્યો છે, જે તમે અહીંયાથી બુધવાર સુધી એપ્લાય કરી શકશો। અને બીજું કે આજે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવવાના છે, જેની ઉપર પણ તમારી નજર હોવી જરૂરી છે, અને એનું કોઈક અનુમાન એવું છે
કે 1.8% આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક ઇન્ડેક્સ છે કે દરેક આપણે માની લો કે વાત કરી ઇવેન્ટની કે સ્ટોક સ્પેસિફિક કે એમાં તો તમારે નજર રાખવાની છે. બીજું એક સાથે એ પણ ઇન્ફોર્મેશન આપી દો કે એક તો શુક્રવારે તમે જે બી સેટલમેન્ટ ટ્રેડ કર્યું હોય એ અને બીજું કે આજે એક સેટલમેન્ટની હોલિડે છે એટલે કે 13 તારીખ અને 16 તારીખ એ બંનેનું સેટલમેન્ટ તમને છે ને 17 તારીખે થતું જોવા મળશે જેની પણ તમારે નોંધ લેવી જરૂરી છે. ઓ ટુ યસ.